જે રીતે આપે જોયું કે એક અધિકારી કહી રહ્યા છે કે ધ્યાનમાં આવતું નથી, એક અધિકારી કહી રહ્યા છે કે ધ્યાનમાં આવે છે ત્યારે કાર્યવાહી કરીએ છીએ, શું કહેશો રુઝાનબેન? તો આઈ શુડ કોંગ્રેચ્યુલેટ સંદેશ ન્યૂઝ કે લોકોએ આટલું ડેરિંગ ઓપરેશન કર્યું, તમને ખાસ કોંગ્રેચ્યુલેશન. કારણ કે આપણે આ સાંભળ્યું છે, બૂમાબૂમ થઈ બી રહી છે. હું થોડા ફિગર્સ આપું, કારણ કે ઘણી વાર આ થાય છે કે આ થોડી રેત ગઈ, થોડી રેત નથી જતી. આપણે અગર અત્યારે ખાલી ગુજરાતી જ વાત કરું, ગુજરાતમાં આપણું જે નેચરલ રિસોર્સિસ છે એમાંથી 25% સેન્ડના રિસોર્સિસ છે, અને આજે 25% સેન્ડના રિસોર્સિસ એમાંથી 10% રોયલ્ટી આવી રહી છે. હવે તમે જોશો એટલે આપણે એક્સચેકરોને કેટલો લોસ થાય છે. એક્ઝામ્પલ આપું છું બીજું કે આપણે ત્યાં 1200 અત્યારે જે સાહેબે કહી હતી કે આ લીગલ માઇનિંગ સેન્ડ માઇનિંગ સાઇટ કહેવાય, 1200 લીગલ સેન્ડ માઇનિંગ સાઇટ છે. પણ અગર આ જ સેન્ડ માઇનિંગ સાઇટ્સ પર કમસે કમ વર્ષે દાડે 5 થી નહીં સોરી હવે આ વખતે તો વધ્યા છે 6000 ઇલીગલ કેસીસો નોટ થઈ રહ્યા છે માઇનિંગ, એટલે તમે સમજી શકો છો કે કેટલું વ્યાપક થયું છે, કેટલું એક્સટેન્સિવ સેન્ડનું ઇલીગલ માઇનિંગ થઈ રહ્યું છે. હવે જ્યારે આપણે આવું સમજીએ ત્યારે આપણને ખબર પડી રહી છે કે શું બેકગ્રાઉન્ડમાં થઈ રહ્યું છે. કારણ કે મેં બીજી વાત કીધું, સાહેબે કીધું કે અમે 8,00,000 કરોડનો કંઈ દંડ લીધો કે એવું કંઈક બોલીએ ને, પણ સાહેબ એ ભૂલી ગયા લાગે છે, આપણને કહેવા નથી માગતા કે જે ઓફિશિયલી રેટ આપ્યો છે, ઓફિશિયલી પર જે બી એક્સ ટ્રકનો રેટ હોય છે 10,000 રૂપિયા યા 12,000 રૂપિયા, પણ જ્યારે આ માર્કેટમાં એકચ્યુઅલ રેટ આનો 18,000 ને 20,000 રૂપિયા થાય છે. એટલે તો ઘણા લોકો જે નોર્મલી પ્રાઇવેટ બિલ્ડર્સ છે કંટાળી ગયા છે, કારણ કે જે દિવસે દિવસે ભાવ વધતા જાય છે. એટલે આ રીતે અગર તમે જુઓ તો આજે આપણને જે 3 કરોડથી બહુ ઘમંડથી બોલે કે ભાઈ 3 કરોડ એ લીધી પેનલ્ટી લીધી, એ આપણે હજી લોસ થઈ રહ્યો છે. એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણું એન્વાયરમેન્ટ બગડી રહ્યું છે, આપણું ઇકોસિસ્ટમ બગડી રહી છે, આપણું ગુજરાતનું જે ઇકોનોમિકલ કહેવાય એક્સચેકર્સના પૈસા ચાલી રહ્યા છે. તમે ને અમે આપણે રોજ કરપ્શનની વાત કરીએ છીએ, પુઅર હેલ્થની વાત કરીએ છીએ, પુઅર એડ્યુકેશનની વાત કરીએ છીએ. ગવર્મેન્ટ આપણે શું કહેવાય લોકો કોન્ટ્રાક્ટ પર રાખે છે, ગવર્મેન્ટ કોઈ જોબ નથી આપતી કારણ કે પૈસા નથી. અને અલ્ટિમેટલી તમે જોઈ રહ્યા છો કે આ રીતે પૈસા ખિસ્સા ભરાઈ રહ્યા છે. બીજી વાત કીધું, આઈ ડોન્ટ નો હજી તમે કીધી કેમ નથી, હવે આગળ કહેશો. કારણ કે આમાં આખો છે, આખી નેટવર્ક ચાલે છે, આખો એક માણસનો ખેલ નથી, આખી નેટવર્ક ચાલે છે. ને કમસે કમ 200 થી 300 રૂપિયા પર ટ્રક પોલિટિશિયનોને બી જાય છે. આ તો એક હિસાબ આપ્યો. બીજા આખી નેટવર્કમાં કેટલા રૂપિયા જાય છે, કારણ કે મેં કહ્યું કે 18,000 થી 20,000 રૂપિયા જ્યારે ટ્રકો જતી હોય વેચાતી હોય તો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે કેટલું માર્જિન છે. અને આ આખું નેટવર્ક વગર કામ ના થાય. એટલે અત્યારે જે સાહેબે વાત કરી બહુ સરસ વાત છે. અને એક બીજી વાત, તમે કઈ પણ તમે બરોબર એને વ્યવસ્થિત લાંબી ઇલોબરેટ નથી કરી કે જે સારા વ્યક્તિઓ છે, આરટીઆઈ એક્ટિવિસ્ટ સારા વાત કરો છો, પેલા બ્લેકમેલ વાળા નહીં, જે સારા વ્યક્તિઓ છે એ લોકોને આઈધર એવા આપણા ગુજરાતમાં બી કેસીસ છે ને આઉટ ઓફ ઇન્ડિયા બહાર આઉટ ઓફ ગુજરાત બી કેસીસ છે કે એ લોકોને ખલાસ કરી દેવામાં આવે છે, એ લોકોને ધમકાવવામાં આવે છે. કારણ કે તમે જોઈ રહ્યા છો કે આટલા કરોડો રૂપિયાનો વેપાર છે, એટલે એ લોકોને ઇઝી છે કે એ લોકોને ધમકાવીને ખલાસ કરી દેવામાં આવે. એટલે અનફોર્ચ્યુનેટલી આપણે જ્યારે ખાલી સેન્ડ માઇનિંગની હું જનરલ વાત કરું છું, ઇલીગલ આપણા નેચરલ રિસોર્સિસના માઇન્ડિંગની વાત કરું છું, તો અનફોર્ચ્યુનેટલી આ જે સત્ય છે અને અત્યારે એ થયું છે કે આ વધી રહ્યું છે. એટલે હવે આ ડોન્ટ નો કેવી રીતે રોકાય, કારણ કે હજી આપણા બી ગવર્નમેન્ટના જે લીગલ માઇનિંગના જે લોસ છે બી અત્યારે નિસર્ગ ભાઈ હતા, એમને કહ્યું કે અહીંયા મફતમાં મળતી રેતીના લાખો રૂપિયા ને કરોડો રૂપિયાનો વેપાર થઈ રહ્યો છે. જાગૃતિબેન આપણી સાથે એક આર્ટિસ્ટ છે, શું કહે